જમ્મુ કાશ્મીરના સોપોરમાં ગત રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓનો ખુડદો બોલાવ્યો. ત્રણ આતંકીઓ આતંકી સંગઠન લશ્કરે તોયબા સાથે સંબંધ ધરાવતા હતા. પોલીસ અને સીઆરપીએફની ટીમ પર થયેલી હુમલામાં સામેલ મુદસિર પંડિતને પણ અથડામણમાં ઠાર કરાયો. 12 જૂનના રોજ સોપોરમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ પોલીસ કર્મી અને બે નાગરિકોના મોત થયા હતા. સોપોર હુમલાનો બદલો લીધો આઈજી વિજયકુમારે. એમણે જણાવ્યું કે સોપોર હુમલામાં સામેલ મુદસિર પોલીસ પાર્ટી પર હુમલો કરવા ઉપરાંત અનેક અન્ય આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો. પોલીસના જણાવ્યા મુજબ ગુંડપ્રથ વિસ્તારમાં ચલાવવામાં આવેલું આ ઓપરેશન હવે પૂરું થઈ ગયું છે. અથડામણ બાદ સુરક્ષા દળોએ ત્રણ AK-47 સહિત ભારે માત્રામાં ગોળા બારૂદ પર જપ્ત કર્યા છે. વિજયકુમારે જણાવ્યું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક પાકિસ્તાની નાગરિક અસરાર ઉર્ફ અબ્દુલ્લા પણ સામેલ હતો, જે વર્ષ 2018થી ઉત્તર કાશ્મીરમાં એક્ટિવ હતો. તેમણે કલશ્કર આતંકી મુદસિરના મોતને જનતા માટે મોટી રાહત ગણાવી છે.